સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લા કેટલા મહિનાઓથી પ્રાંતિજ નગરમાં કેટલાય વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ રાત દિવસ ચાલુ રહે છે અને પ્રાંતિજ નગરપાલિકા દ્વારા વીજ બચાવ અભિયાનના ધજાગરા ઉડાડતી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. પ્રાંતિજ નગરપાલિકા દ્વારા રાત્રિના અંધારા માટે લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો છેલ્લા કેટલાય મહિનાઓથી રાત્રિ દિવસ ચાલુ હોય વીજળી બચાવો અભિયાનના ધજાગરા જોવા મળી રહ્યા છે. તો આ અંગે આજથી એક મહિના પહેલા નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર રોશનીબેન પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે બે દિવસમાં બધી જ દિવસે ચાલતી સ્ટ્રીટ લાઇટો ઉતારી લેવામાં આવશે તેવું જણાવ્યું હતું. પણ એ વાતને પણ એક મહિનાને 10 દિવસ વીતી ગયા છતાંય પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં રાત દિવસ ચાલતી સ્ટ્રીટ લાઇટો હજુ આજે પણ ચાલુ રહેતા સરકારના વીજળી બચાવો અભિયાનના પ્રાંતિજ પાલિકા દ્વારા ધજાગરા ઉડાડવામાં આવતા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અને આજે એક મહિનોને 10 દિવસ વીત્યા છતાંય પરિસ્થિતિ જૈસે થેની સ્થિતિમાં જોવા મળી રહી છે. ત્યારે આ સ્ટ્રીટ લાઇટો રાત્રિના તો ઠીક પણ દિવસે ચાલુ હોય વીજ બિલ વધુ આવે ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રાંતિજ ખાતે દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો ડાયરેક્ટ વીજ કંપનીના વીજ વાયરમાંથી આવતી હોય જેને લઈને રાત્રિ દિવસ સ્ટ્રીટ લાઇટો હાલ તો ચાલુ રહેતી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે જો કોઈ આમ આદમી ડાયરેક્ટ વીજ કંપનીના વીજ વાયરોમાંથી ચોરી કરે તો વીજ કંપની વીજ કનેક્શન કાપી નાખીને તેને દંડ આપતી હોય છે. ત્યારે હાલ તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા વીજ લાઇનમાંથી સીધે સીધું સ્ટ્રીટ લાઇટોમાં જોડાણ આપી સ્ટ્રીટ તો રાત્રિ દિવસ ચાલુ રહે છે ત્યારે પ્રાંતિજ વીજ કંપની પ્રાંતિજ નગરપાલિકા સામે શું એક્શન લેવામાં આવશે એ તો હવે જોવું રહ્યું. ત્યારે એટલું તો ચોક્કસ છે કે એક મહિના પહેલા નગરપાલિકા ચીફ ઓફિસર રોશનીબેન પટેલનું આ અંગે ધ્યાન દોર્યું હતું અને તેઓએ પણ 2 દિવસમાં ઉતારી લેવાનું કીધું હતું. પણ આજે આ વાતને પણ એક મહિનોને 10 દિવસ થયા છતાંય દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો બંધ કરવામાં કે હટાવવામાં આવી નથી ત્યારે તેઓને તો માત્ર પ્રાંતિજમાંથી ક્યારે બદલી થાય તે દિવસો ગણી રહ્યા છે અને તેઓને પ્રાંતિજના વિકાસ કે પ્રાંતિજમાં કોઈ રસ ના હોય તેવું જણાઈ આવે છે. તો ચીફ ઓફિસરને પ્રાંતિજ ખાતે જ ફરજિયાત રહેવાનું હોય છે પણ તેઓ પ્રાંતિજમાં એક પણ દિવસ રાત્રિ રોકાયા નથી અને તેઓની બદલી ઝડપી થાય તેવું ઈચ્છી રહ્યા છે અને તેઓને પ્રાંતિજના વિકાસમાં જાણે રસ ના હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. ત્યારે જો કોઈ આમ આદમી વીજ ચોરી કરે તો વીજ કંપની તેનું વીજ જોડાણ કાપી તેને દંડ આપે છે અને દંડ ભર્યા બાદ પૂર્ણ વીજ જોડાણ ચાલુ કરે છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રાંતિજ વીજ કંપની પ્રાંતિજ પાલિકા સામે શું એક્શન લેવામાં આવશે એ તો હવે જોવું રહ્યું. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.